સચિન પાલીમાં મકાન ધરાશે બદલની દુર્ઘટના બાદ પાલિકા દ્વારા જેટલા પણ જર્જરિત મકાનો છે તે ઉતારી પાડવા માટે નોટિસો પણ આપવામાં આવી રહી છે, જેમાં સચિન કંસાળ ખાતે આવેલ ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડના 171 જર્જરિત થયેલ બિલ્ડિંગો ઉતારી લેવા માટે પાલિકા દ્વારા જીપીએમસી એક્ટની કલમ 264 તેમજ 268 મુજબ 208 ખાલી કરવા માટે નોટિસ બજાવવામાં આવતા આજે સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ દ્વારા રહીશોએ મોરચો પાડીને જિલ્લા કલેક્ટર ખાતે 2 કલાક સુધી માંગણી માટે લડત ચલાવી. રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આ મકાનોમાં રહેનારાઓની આર્થિક સ્થિતિ સારી નથી, બીજી જગ્યાએ ભાડે મકાન લેવાની કેપેસિટી નથી. આથી રહીશોએ આવેદનપત્ર પાઠવીને જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી હતી કે યુદ્ધના ધોરણે ઈડબ્લ્યુએસ આવાસ, મુખ્યમંત્રી આવાસ, પ્રધાનમંત્રી આવાસ અથવા તો પતરાના શેડ બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જો રૂમોની સગવડ ન હોય તો રીડેવલપમેન્ટ ન થાય ત્યાં સુધી તમામ અસરગ્રસ્તોને મહિને ભાડું ચૂકવવામાં આવે. પૂજા પવનભાઈ ગવાઈ. અહીંયા એવું થયેલું છે કે અમારા એસએમસી ક્વાર્ટર્સ છે ને અમારા 25 વર્ષથી છે, હવે આ મકાન જૂના થઈ ગયેલા છે. તો સરકારે ખાલી વચ્ચે એક નોટિસમાં એવું લખેલું કે અઠવાડિયામાં મકાન ખાલી કરો, પણ એના બદલામાં શું કંઈ જ નહીં લખેલું હતું કે એના બદલામાં શું અમને અહીંયા મકાન આપશે કે અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે, એમાં કોઈ વસ્તુ નહીં લખેલી. પછી અમે આટલા દિવસથી વેઇટ કરતા હતા કે સરકાર એટલીસ્ટ અહીંયા આવે, આવીને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે એ શું કહેવા માંગે છે ને અમે શું કહેવા માંગીએ છીએ. અમારું કહેવાનું એમ હતું કે અમને ઘરની બદલે ઘર જોઈએ, આજે અમે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં, અને બધા સ્ટેબલ નથી, આની અંદર 700 મકાન છે. હવે આમાં અમુક લોકો એવા બી રહી છે કે જે એકદમ ડોસા છે, જેનું અગાડી પછાડી કોઈ જ નથી, તો એ લોકો એકદમથી નીકળે તો જાય કાં. હવે આજે સવારે બનાવ એવો બન્યો છે કે આજે સવારે એકદમથી એ લોકો પાણી લાઇટ બધું કાપવા આવી ગયા. સરકાર એસએમસી વાળા એકદમથી ઇમરજન્સીમાં પાણી લાઇટ બધું કાપવા આવી ગયા, તો પાણી લાઇટ કાપવા આવી ગયા તો 2-4 છોકરાઓએ રોક્યા, કેમ કે રોકશે આજે, કેમ કે અમને જવાબ નથી મળ્યો કે અમને ઘરના બદલે ઘર કે શું, અમને કોઈ રિપ્લાય નથી મળ્યો. તો એ લોકોએ રોક્યું, તો એ લોકોએ રોક્યું તો એ લોકોને મારીને અંદર નાખેલા છે. માયરા છે, માયરા છે ને એ લોકોને અંદર મૂક્યા છે. તો અમારે એ જ કહેવાનું, અમને જવાબ જોઈએ છે, અમને છે ને ઘરની બદલે ઘર જોઈએ છે, અમે અમને ઘરની બદલે ઘર આજે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ ક્યાં? ના, ભર વરસાદમાં એ લોકો કાપવા આવ્યા તો ભર વરસાદમાં અમે જઈએ ક્યાં? અમને ઘરની બદલે ઘર જોઈએ, સરકારથી બીજું કઈ અમને નથી, અમને ઘરની બદલે ઘર જોઈએ. મારું નામ રેખાબેન રવજીભાઈ રાઠોડ છે. અમના વરસાદ પાણીમાં ઘર દોરવા આવ્યા છે તો છોકરાઓને લઈને જાય કા? અને આટલો અમને સમય આપતે, અમને ઘેરના બદલે ઘેર જોવે, નહીં આપે તો અહીંયા બાંધીને આપો ને અમને ભાડું જોવે. અમે આટલા વર્ષ સરકાર પાસેથી અમને એવો જવાબ જોઈએ ને એવી માંગણી જોઈએ કે અમને ઘરના બદલે ઘર જોવે ને અહીંયા જ ગાડી બાંધીને આપો તો અમને ભાડું જોવે. અમે છોકરાઓને લઈને વરસાદ પાણીમાં જઈએ કા? અમે આટલા વર્ષથી રહીએ છીએ અહીંયા ગાડી, તો અમે શું કરીએ? અને બીજી વાત, આ લોકોએ જ્યારે અમારા ઘર ઝુંપડપટ્ટી તોડ્યા છે ત્યારે જ કહી દેવાનું હતું કે અમે તમને આ ઘર પાછું ઘર મળશે નહીં તો અમે અમારી સગવડ કરી લેતા. જ્યારે સરકારે જેવું કરે તો અમે ગરીબ માણસ જવાના હતા, બધા હેર લાવીને હેર ખાવા વાળા છે અહીંયા ગાડી, કોઈના ઘેરે તો ખાવાનું તક નથી મળતું અહીંયા ગાડી, તો જાય કા અમે લોકો? એટલે અમારી તો એક જ માંગણી છે કે અમને ઘરના બદલે ઘર જ